બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરી દ્વારા જિલ્લાના પશુપાલકોની આવક વધારવાના હેતુથી તથા વેલથી બદલી સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી જૂન બે હજાર ઓગણીસમાં બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ચાલીસ હજાર કિલોગ્રામ ઓબ્લિક દિવસની ક્ષમતા ધરાવતો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો આ પ્લાન્ટમાં દામા ગામની આસપાસ છ ગામોના એકસો પચાસ પશુપાલકો પાસેથી રૂપિયા કિલોના દરે છાણ દાદન કરવામાં આવે છે જે છાણમાંથી પ્રતિદિન પાંચસો થી છસો કિલો બાયો સીએનજી અને દસ થી બાર મેટ્રિક ટન જૈવિક ખાતર ઉત્પાદન થાય છે આ પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઈ ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટરે બનાસડેની સાથે મળી એનડીબી ના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં બીજા વધુ બાયોગેસ પ્લાન્ટનોની સ્થાપના માટેની સ્વૈચ્છિકપણે તૈયારી દર્શાવી હતી બનાસ ડેરી અને એનડીબીના સંયુક્ત ઉપક્રમે બાયોસીએનજી ગેસ સ્ટેશનની સંખ્યા વધારવાની તકનીકી તેમજ આર્થિક મદદ માટે જાપાનની સુઝુકી કંપનીએ ભારતીય ડેલિગેશનને આમંત્રણ આપી છ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જાપાનના ટોક્યો ખાતે એક લાખ કિલો પબ્લિક દિવસ છાણની ક્ષમતા ધરાવતા ચાર નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરેલ કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બે હજાર પચીસ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ચાર બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે તે ઉપરાંત ભવિષ્યમાં બીજા વધારાના પ્લાન્ટોની સ્થાપના કરવામાં આવશે જેના ભાગરૂપે છવ્વીસ જુલાઈ બે હજાર રોજ સુઝુકી કંપની જાપાનના પ્રમુખ તોશી હિરો સુઝુકી બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે આ મુલાકાત દરમિયાન તોસી હિરો સુઝુકી દામા ખાતેના બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેશે તથા પાલનપુર ડેરી ખાતે ચીજ પ્લાન્ટની અને શણાદાર પ્લાન્ટ ખાતે પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન શણાદાર પ્લાન્ટ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા એસઆરડીઆઈ એનડીડીબી બી અને બન બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયો હાસી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં આવશે આ થનાર કરારો પ્રમાણે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂરલ મોબિલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની દ્વારા લીઝ મોડેલ ઉપર મારુતિ સુઝુકીની ઇકો વાહનો દ્વારા રૂરલ એન્ટરપ્યોર પણ તૈયાર કરવામાં આવશે જેના પ્રાયોગિક પાયલોટ પ્રોજેક્ટ રૂપે બે ગામ પસંદ કરી ગામ દીઠ પાંચ મારુતિ સુઝુકી ઇકો વાહન લીજ ધોરણે આપવામાં આવશે હાલમાં કાર્યરત પ્લાન્ટ નવી બની રહેલ પ્લાન્ટો અને ભવિષ્યમાં બનવાના છે તે પ્લાન્ટો થકી પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં બનાસડેરી નિર્ણાયક ભૂમિકા ભજવશે ગ્રીન તથા ક્લીન એનર્જી પણ ઉત્પન્ન કરશે આઠ હજાર પાંચસો ને ઓગણસાઠ વાહનો માટે બળતરનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે તદઉપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહિત આપવા માટે જૈવિક ખાતરનું પણ

કરાવવામાં આવનાર છે આ જૈવિક ખાતરની સાથે પાક માટે જરૂરી પોષક તત્વોની ભરપૂર બનાસ બાયોગેસ પ્લાન્ટની લિક્વિડ પ્રોડક્ટ પાવર પ્લસ પણ લોન્ચ કરવામાં આવશે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા સૂચનથી બનાસ ડેરીને મળેલ રાહ ઉપર ચાલી બનાસ ડેરી ગોબર ધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઇકોનોમી પ્રસ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટોની જિલ્લામાં સ્થાપના કરવામાં આવશે જાપાનની સુઝુકી કંપનીના ચેરમેન ટી સુઝુકી એ આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની અંદર આવે છે બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને ગોબરમાંથી બાયો સીએનજી બનાવી શકાય અને નેચરલ ફર્ટિલાઇઝર બનાવી શકાય એ માટેનું એક બહુ હેતુક એ આ પ્રોજેક્ટ કરવા આગળ વધી રહ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી બાયોસીએનજીની શરૂઆત બનાસ ડેરીએ કરી તેમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે ખેડૂતોને એક રૂપિયે કિલો લીલું ખાતર છાણ જેને પોડલો કહે છે લોકો એ વેચાતું લઈ શકાય એટલે એક એક પ્લાન્ટની અંદર એક લાખ કિલો કરતાં વધારે ખાતર છાણ વેચાતું લઈ શકાશે એટલે રોજના પાંચ લાખ કરતાં વધારાની આવક પાંચ લાખ રૂપિયાથી વધારાની આવક એક્સ્ટ્રા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ત્યાં છાણના બદલામાં મળશે આવનારા સમયની અંદર ઝેરમુક્ત ખોરાક માટે નેચરલ ફર્ટિલાઇઝર એ ખૂબ જરૂરી છે નેચરલ ફર્ટિલાઇઝર માટે ભારત સરકારે પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ આ વખતે બજેટની અંદર એની જોગવાઈ કરી છે આવનારા સમયમાં લોકોને સારો ખોરાક આપી શકાય એ માટે રાસાયણિક ખાતરને બદલે નેચરલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને લોકો ખેતીનો પાક કરતા થાય અને બદલામાં વધારામાં બાયો સીએનજી પણ વિદેશમાંથી લાવીને જે ગેસ અહીંયા આગળ બાયોસીએનજી અને સીએનજીની અંદર વ્હીકલો ચાલે છે તેને બદલે ગાય ભેંસના ગોબરમાંથી સીએનજી બાયોસીએનજીનું ઉત્પાદન કરીને ગાડીઓ ચાલી શકે એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે તેને પાંચ નવા પ્લાન્ટો બનાસ જિલ્લાની અંદર કરવા માટેનો નિર્ણય કર્યો છે બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને આ કામ કરશે લગભગ અઢીસો કરોડ રૂપિયાનું રોકાણ આની અંદર સુઝુકી કંપની કરશે આવનારા સમયમાં આખા દેશની અંદર મોટા પ્રમાણમાં બાયોસીએનજી પ્લાન્ટો કરવાનું કામ એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે એનડીબીએ પણ એની અંદર ખૂબ સહયોગ આપ્યો છે હું રાજ્ય સરકાર અને ભારત સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું લોકો જેટલા લોકો અહીંયા આગળ છાણ ત્યાં આજુબાજુના ગામોની અંદરથી ભરાવશે એ બધા લોકોને એનો ફાયદો થશે